સાહિલ કટારિયા નામના યાત્રીએ રવિવારે ઇન્ડિગો એરલાઇન્સના કો પાયલટ અનુપકુમારને વિમાનની અંદર એનાઉન્સમેન્ટ દરમિયાન મુક્કો મારી દીધો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. જો કે વધુ એક વિડીયો સામે આવ્યો જેમાં આરોપી ઇન્ડિગો પાયલટની માફી માંગી રહ્યો છે. ઇન્ડિગોના કો પાયલટ અનુપકુમાર વિમાન ઉડાનમાં થયેલા વિલંબ અંગે એનાઉન્સમેન્ટ કરી હતા ત્યારે આરોપી સીટ પરથી ઉઠ્યો હતો અને પાયલટ તરફ આગળ વધ્યો અને તેને એકાએક મુક્કો મારી દીધો. આ સમગ્ર ઘટના એક યાત્રીકે કેમેરામાં કેદ કરી હતી. ત્યારબાદ રવિવાર સાંજે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. પોલીસે આ સંબંધમાં કેસ પણ નોંધ્યો અને ઇન્ડિગોએ આરોપીને નો ફ્લાઇંગ લિસ્ટમાં નાખવા માટેની તૈયારી કરી લીધી છે જેથી તો ક્યારેય પણ વિમાનમાં ન ચડી શકે. આ ઘટના બાદ સાહિલ કટારિયાનો પાયલટ અનુપ સાથે હાથ જોડીને માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં અધિકારીઓ સાહિલને વિમાનમાંથી બહાર લઈ જઈ રહ્યા છે ત્યારે વિમાનની બહાર ઉભેલા પાયલટ અનુપને આરોપી જુએ છે અને તેની તરફ આગળ વધે છે. આ દરમિયાન તે હાથ જોડીને પાયલટને કહે છે, સર આપથે મેં સોરી બોલતા હું, જેના જવાબમાં વિડીયો બનાવી રહેલ વ્યક્તિ બોલે છે, નો સોરી.